જો ભારતને રહસ્યોની માતા કહેવામાં આવે ફક્ત અતિશયોક્તિ નહીં થાય અહીં દરેક પગલા પર એવા રહસ્ય સામે આવે છે જેને જાણ્યા પછી પણ વિશ્વાસ થતો નથી આજે હું તમને ભારતમાં આવા જ એક મંદિર વિશે જણાવીશ જ્યાં બાવન ટનનું ચુંબક સ્થાપિત કરવામાં આવ્યું છે આ મંદિર કોણાકનું સૂર્ય મંદિર છે જોકે કોણાક મંદિર તેની પૌરાણિક કથાઓ અને સ્થાપત્ય માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે પરંતુ તેની સાથે અન્ય ઘણા કારણો છે જેને કારણે આ મંદિરને જોવા માટે દુનિયાના ખૂણે ખૂણેથી લોકો આવે છે તે તેની ભવ્યતા અને અદ્ભુત કારીગરી માટે પ્રખ્યાત છે કેટલાક લોકો તેને ભારતની આઠમી અજાયબી પણ કહે છે ઓગણીસો ચોર્યાસીમાં તેને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજની સૂચિમાં સામેલ કરવામાં આવ્યું છે સૂર્ય ભગવાનને સમર્પિત આ મંદિર બે શબ્દો કોન અને અર્કા એટલે કે સૂર્યને જોડીને બનાવવામાં આવ્યું છે એટલે કે સૂર્ય ભગવાનનો ખૂણો કોણકનું આ સૂર્યમંદિર તેરમી સદીના મધ્યમાં ગંગા વંશના પ્રથમ રાજા નરસિંહદેવ દ્વારા બનાવવામાં આવ્યું હતું આ મંદિરના નિર્માણમાં મુખ્યત્વે સેન્ડસ્ટોન ગ્રેનાઇટ પથ્થરો અને કિંમતી ધાતુઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે મંદિરનું નિર્માણ બારસો મજૂરોએ લગભગ બાર વર્ષ સુધી રાત દિવસ કામ કરીને કર્યું હતું આ મંદિર બસો ઓગણત્રીસ ફીટ ઊંચું છે જેમાં એક જ પથ્થરમાંથી બનાવેલી ભગવાન સૂર્યની ત્રણ મૂર્તિઓ સ્થાપિત કરવામાં આવી છે જે દર્શકોને ખૂબ જ આકર્ષે છે મંદિરમાં સૂર્યનો ઉદય અને અસ્ત સવારની ઊર્જા થાક અને સાંજ પડવા જેવી તમામ લાગણીઓને સમાવીને તમામ તબાકાઓનું નિરૂપણ કરવામાં આવ્યું છે આ મંદિર ઓડિશા રાજ્યના પુરી શહેરથી લગભગ સાડત્રીસ કિલોમીટર દૂર ચંદ્રભાગા નદીને કિનારે આવેલું છે આ મંદિરનું સ્વરૂપ અને બંધારણ અદ્ભુત કારીગીરીનો નમૂનો છે તે એક ખૂબ જ મોટા અને ભવ્ય રથ જેવો છે જેમાં બાર જોડી પૈડા છે અને રથને સાત શક્તિશાળી ઘોડાઓ દ્વારા ખેંચવામાં આવે છે તેને જોઈને એવું લાગે છે કે જાણે સૂર્યદેવ સ્વયં આ રથ પર બિરજમાન છે મંદિરના ચક્રો વર્ષના બાર મહિનાને સૂચવે છે અને દરેક ચક્ર આઠ આરાઓનું બનેલું છે જે દરેક દિવસના આઠ પ્રહારનું પ્રતિનિધિત્વ કરે છે અને સાત ઘોડા સાત દિવસનું પ્રતિનિધિત્વ કરે છે આ મંદિરની સૌથી રસપ્રદ વાત એ છે કે મંદિર સાથે જોડાયેલ ચક્રો પર સૂરજ પડવાથી આપણને સમયનો યોગ્ય અને સચોટ અંદાજ લગાવી શકાય છે તે જ સમયે મંદિરના ઉપરના છેડેથી સૂર્યનો ઉદય અને અસ્ત થતો જોઈ શકાય છે જાણે સૂર્યની લાલાશ આ આખા મંદિરમાં લાલ રંગ ફેલાવી દે છે અને આંગણને લાલ સુનાથી ઢાંકી દે છે પ્રાચીન કથા અનુસાર શ્રી કૃષ્ણના પુત્ર સાંબને રક્તપિતનો શ્રાપ મળ્યો હતો સૂર્યદેવે તેનો તે રેગ મોટાડ્યો હતો ત્યારબાદ સાંબાએ સૂર્યદેવની પૂજા કરવા કોણાર્ક સૂર્યમંદિરનું નિર્માણ કરાવ્યું હતું